મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીનો દોર જામી રહ્યો છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે, પ્રચાર પડગમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં અને ભાજપમાં પણ ગાબડા પડતા જોવા મળી રહ્યા છે. અને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ પણ વધુને વધુ લોકો કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી આ પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ પાર્ટીની જનમેદની પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીને શહેરમાં ઉમેડકાભર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આગામી ટર્મમાં ચોક્કસથી સત્તા પલટો થશે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી, અંદાજ સાબિત થઈ રહ્યો છે. જ્યારે ઘણી બધી સભાઓ યોજાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આગળ વધી રહ્યા છે આમ આદમી પાર્ટી તરફ, બહુમતી તરફ જાણે કે પ્રયાણ કરતું હોય તે પ્રમાણે જનમેદની જોવા મળી રહી છે. ત્યારે મહાનગરપાલિકામાં પણ સોંપો પાડી ગયો છે અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં પણ હવે કપરા ચઢાણ ભાજપ અને કોંગ્રેસને જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવવાના કારણે ઐતિહાસિક જાહેરસભાઓ યોજાઈ રહી છે. વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના આમ આદમી પાર્ટી દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિતમાં પણ સભાઓ યોજાઈ રહી છે, ત્યારે તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં આ જનમેદનીમાં ઉમટી પડે છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડલ લાગુ કરવા માટે વચન આપવામાં આવી રહ્યું છે. ખાનગી શાળાઓ જેવી સરકારી શાળાઓ બનાવવા માટે પણ આહવાન કરવામાં આવી રહ્યું છે અને શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું પણ વચન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાજ્યોની સમકક્ષ મોંઘી આપવામાં આવતી વીજળી પણ દિલ્હી મોડલ અપનાવીને સબસિડી આપવાનું પણ આમ આદમી પાર્ટીએ વચન આપ્યું છે. ત્યારે સમગ્ર સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, વડોદરા સહિતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને જનમેદની વધુને વધુ જોવા મળી રહી છે અને આ વચનોને લોકો પણ વધાવી રહ્યા છે. અને સાથે સાથે દિલ્હીથી પધારેલા તમામ આમ આદમી પાર્ટીના નેતાઓનો આવકાર આપવામાં આવી રહ્યો છે અને રોડ શો પણ યોજવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ત્રીજો મોરચો સ્વીકાર્ય નથી, છતાં પણ આ વર્ષે ત્રીજા મોરચાને સ્પષ્ટ બહુમતી મળે તેવી ચર્ચાઓ હાલમાં તો જોવા મળી રહી છે. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે તેમાં વધુને વધુ ઉમેદવારો શિક્ષિત, એજ્યુકેટેડ અને યુવાન હોવાને લઈને પણ તેની પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ત્રીજો મોરચો નિષ્ફળ જાય છે તે હવે વાહિયત રહ્યું છે. છેલ્લા 70 વર્ષના શાસનમાં કોંગ્રેસે શાસન કર્યું, તેમાં ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. પરંતુ હવે બદલાવ નિશ્ચિત જોવા મળી રહ્યો છે, પરિવર્તન ચોક્કસ જોવા મળી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ચૂંટણી એટલે બદલો લેવાનો સમય, 2000 રૂપિયા તેલના ડબ્બાનો બદલો, 85 થી 100 રૂપિયા પેટ્રોલ ડીઝલનો બદલો, 1000 રૂપિયા માસ્કનો બદલો, આડેધડ જાહેર કરેલા વન વેના ઈ મેમાનો બદલો, મોંઘવારીની લૂંટનો બદલો, બેરોજગારીનો બદલો, વેપાર ધંધા પડી ભાગ્યા છે તેનો જ બદલો, વેપાર ધંધાની સાથે સાથે નોકરી પણ છીનવી લેવામાં આવી છે તેનો પણ બદલો લેવાનો હવે સમય આવી ચૂક્યો હોય, જેને લઈને આમ આદમી પાર્ટી હવે નિશ્ચિતપણે આગળ ને આગળ વધી રહી છે અને ઉમેદવારોની સાથે સાથે જનમેદનીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના નામે લૂંટ ચલાવી અંતાવવામાં આવી હતી, રાહત ફંડના નામે પણ લૂંટ ચલાવવામાં આવી રહી છે, તેનો બદલો લેવાનો હવે સમય પાકી ગયો હોય તેવું લોકો અને ચણાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી શાળાઓ બંધ કરીને પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે અને પ્રાઇવેટકરણને લઈને લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ લૂંટ લેવાનો બદલો હવે જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે કાંઠું કાઢશે અને ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી સફળતાના સોપાન સર કરે તેવા ધાણ વર્તા રહ્યા છે. જામનગર, અમદાવાદની સભાઓમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. વડોદરા અને સુરતમાં પણ આમ આદમી પાર્ટી, શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી હવે કાંઠું કાઢે તેવા નજરાણા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે બદલો લેવાનો સમય આવી ગયો હોય ચૂંટણીના સ્વરૂપે મતદાન કરીને બદલો લેવાની અપીલ પણ કરતા લોકો જોવા મળી રહ્યા છે. ગુજરાતના બુદ્ધિજીવી અને પંડિતોનું માનવું પણ રહ્યું છે કે આ વખતે ત્રીજા મોરચો મેદાન મારી જાય તો નવાય નહીં તેવી ચર્ચાઓ પણ હવે જોર પકડ્યું છે. ત્યારે સ્વયંભૂ પ્રજાજનો પણ સહકાર આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું પણ કદ ગુજરાતમાં વધી રહ્યું છે. ત્યારે જાહેરસભાઓ જોતા અને જનમેદની જો મતદાનમાં કન્વર્ટ થશે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનું ઝાડું મોટા શહેરો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં ફરી વળે તો નવાય નહીં.